બેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળા સાયન્સ વિભાગ ધોરણ અગિયાર વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચના આઠમા વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે આપણે આગળના વિડીયોમાં થિયરી જોઈતી કે કોઈપણ આપણને સંકર સંખ્યા કાર્ટેજિયન સ્વરૂપમાં આપેલી હોય એટલે કે ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ સ્વરૂપમાં આપેલી હોય તો આને ધ્રુવ્ય સ્વરૂપમાં ફેરવવી હોય તો આનું ધ્રુવ્ય સ્વરૂપ શું થશે તો ઝેડ બરાબર આર કોશ છીટા પ્લસ આઈ સાઈન ઠીટા બરાબર તો કોઈ પણ આપણે શંકર સંખ્યા કાટેજવ્યન સ્વરૂપમાં આપેલી હોય એને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાની કહે તો આપણે એને આ સ્વરૂપમાં ફેરવવી પડે હવે આમાં ફેરવવા માટે આપણી પાસે આર અને ઠીટા હોવું જોઈએ આર એટલે કે ઝેડનો માનાંક અને ઠીટા એટલે કે ઝેડનો કોણાંક તો આપણે અત્યારે સ્વાધ્યાય શરૂ કરીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે એમાં આપણને એવું કીધું છે કે પ્રશ્ન એક અને બેમાં આપેલ સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક મેળવો એટલે નીચે આપણને શંકર સંખ્યા આપેલી છે કાર્ટેઝિયન સ્વરૂપમાં આપેલી છે એનો આપણે માનાંક અને કોણાંક મેળવવાનો છે માનાંક એટલે કે આર અને કોણાંક એટલે કે ઠીટા મેળવવાનું છે તો હવે આપણે જોઈએ કે પહેલાં આપણે આર મેળવીએ માનાંક તો માનાંક મેળવવા માટેનું સૂત્ર શું હતું તો આર બરાબર માનાંક ઝેડ બરાબર આર એના બરાબર વર્ગમૂળમાં એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ આ સૂત્ર છે બરાબર તો એના માટે આપણે એક્સ અને વાય જોઈએ તો આપણે જે અહીંયા પહેલાં એક્ઝામ્પલમાં ઝેડ બરાબર આપેલું છે માઇનસ એક માઇનસ આઈ રૂટ થ્રી તો આને આપણે આની સાથે સરખાવવાનું શંકર સંખ્યા સાથે સરખાવવાનું ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાવીએ તો એક્સ બરાબર મળશે આપણને માઇનસ એક અને વાય એટલે કે આઈની સાથે જે હોય એને વાય ગણવાનું છે તો અહીંયા વાય બરાબર શું છે માઇનસ સાથે લેવાનું છે એટલે કે માઇનસ રૂટ થ્રી એટલે કે વાય બરાબર માઇનસ વર્ગમૂળ ત્રણ તો એક્સ બરાબર માઇનસ એક અને વાય બરાબર માઇનસ વર્ગમૂળ ત્રણ હવે આપણે માનાંક ગણીએ તો માનાંક ઝેડ બરાબર આર અને આર બરાબર વર્ગમૂળમાં એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ બરાબર વર્ગમૂળમાં એક્સ એટલે કે માઇનસ એક તો માઇનસ એકનો વર્ગ વધતા વાય એટલે કે માઇનસ રૂટ થ્રી તો માઇનસ રૂટ થ્રીનો વર્ગ હવે માઇનસનો વર્ગ પ્લસ થાય અને એકનો વર્ગ એક રહેશે એટલે માઇનસ વનનો વર્ગ થશે પ્લસ વન અને અહીંયા માઇનસનો વર્ગ પ્લસ અને વર્ગમૂળ ત્રણનો વર્ગ વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે એટલે ખાલી ત્રણ હવે વર્ગમૂળમાં ત્રણ વત્તા એક એટલે કે વર્ગમૂળમાં ચાર અને ચારનું વર્ગમૂળ બે તો આપણે માનાંક કેટલો મળ્યો બે મળ્યો હવે આપણે કોણાંક મેળવીએ તો કોણાંક મેળવવા માટે આપણે સૂત્ર જોયું કે એક્સ બરાબર આર કોષ અને વાય બરાબર આર સાઈન ઠીટા આપણે યાદ રાખવું પડશે એક્સ બરાબર આર કોષ ઠીટા અને વાય બરાબર આર સાઈન થીટા આ ક્યાંથી આવ્યું હતું એ આપણે આગળના વિડીયોમાં મેળવું હતું કાટ કાટકોણ ત્રિકોણ લીધો હતો એમાં એક ખૂણો ઠીટા હતો એના ઉપરથી આપણે કોષ ઠીટા અને સાઈન થીટા મેળવું હતું એના ઉપરથી આ બે સૂત્ર આવ્યા હતા આપણે આગળના વિડીયોમાં જોયું હતું હવે એક્સ બરાબર કેટલા છે તો માઇનસ એક એ આપણે અહીં મૂકી દીધું આર બરાબર આપણે કેટલા મળ્યા બે તો અહીંયા મૂકી દીધા અને કોસ થીટા એમ એ જ રીતે વાય બરાબર છે માઇનસ વર્ગમૂળ થ્રી બરાબર આર બરાબર આપણને બે મળ્યા સાઇન હવે આના બે ઉપરથી આપણે ઠીટા મેળવવાનું છે તો આમાંથી પહેલાં આપણે કોષ ઠીટાને સૂત્રનો કરતાં બનાવવો હોય તો આ બે છે એને અહીંયા છેદમાં જવા દેવું પડે તો કોષ ઠીટા બરાબર માઇનસ એકના છેદમાં બે અને અહીંયાથી સાઈન ઠીટાને સૂત્રનો કરતાં બનાવીએ તો બે છે અહીંયા છેદમાં આવશે એટલે સાઈન ઠીટા બરાબર માઇનસ વર્ગમૂળ થ્રી છેદમાં બે બરાબર હવે કોષ ઠીટા અને સાઈન ઠીટાની કિંમત મેળવી આના ઉપરથી આપણે ઠીટા મેળવવાનું છે હવે આ કોષ્ટક તમે ધોરણ દસમાં ભણી ગયા છો આપણે યાદ કરી લઈએ કે સાઈન કોષ અને ટેનની કિંમત તો જ્યારે સાઈન ઝીરો હશે ખૂણો ત્યારે એની કિંમત થશે ઝીરો પાય બાય સિક્સ એટલે કે ત્રીસનો ખૂણો હશે ત્યારે વન બાય ટુ પાય બાય ફોર એટલે કે પિસ્તાલીસનો ખૂણો હશે ત્યારે વન અપોન રૂટ ટ્રુ પાય બાય થ્રી એટલે કે સાઠનો ખૂણો હશે સાઈન સાહીઠ ત્યારે રૂટ થ્રી બાય ટુ પાય બાય ટુ બાય ટુ એટલે કે નેવુંનો ખૂણો જ્યારે સાઈન નેવું હશે ત્યારે એક બરાબર એ જ રીતે કોષ કોષમાં આની ઊંધીકર નાખવાની છેલ્લે વન આવ્યું હતું તો અહીંયા વનથી શરૂ કરવાનું વન પછી રૂટ થ્રી બાય ટુ પછી આનો આ પછી અહીંયા વન બાય ટુ અને ઝીરો એ જ રીતે ટેન ટેન એટલે શું સાઈન અપોન કોસ તો આ બેનો ભાગાકાર કરતો જવાનો ઝીરોના છેદમાં વન એટલે કે ઝીરો વન બાય ના છેદમાં રૂટ થ્રી બાય ટુ એટલે બેમાંથી ટુ ટુ કેન્સલ થઈ જશે એટલે કે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ પછી અહીંયા આ બેનો ભાગાકાર કરીએ એટલે કે એક આ બેનો ભાગાકાર કરીએ તો બેના છેદમાં ટુ ટુ કેન્સલ થઈ જાય રૂટ થ્રી ખાલી વધશે અને આ બેનો ભાગાકાર એટલે એકના છેદમાં ઝીરો છેદમાં ઝીરો આવે એટલે એ અવ્યાખ્યાયિત એટલે એની કિંમત થશે ઇન્ફિનિટી અથવા તો અવ્યાખ્યાયિત પણ કહી શકો અવ્યાખ્યાયનો એ સિમ્બોલ છે હવે બીજું એક તમારે આ યાદ રાખવું પડશે ખૂણો મેળવવા માટે કે પેલું ચરણ હોય ત્યારે થીટા બરાબર આલ્ફા બીજું ચરણ હોય ત્યારે થીટા બરાબર પાય માઇનસ આલ્ફા ત્રીજું ચરણ હોય ત્યારે થીટા બરાબર માઇનસ પાય પ્લસ આલ્ફા અને ચોથું ચરણ હોય ત્યારે થીટા બરાબર માઇનસ આલ્ફા આ તમે યાદ રાખો તો બધા એક્ઝામ્પલ તમને આવડી જશે આ એક ટ્રીક છે યાદ રાખવાની છે હંમેશા આવા એક્ઝામ્પલ જ્યારે કરવાના હોય ત્યારે આપણને ખૂબ જ કામમાં આવવાનું છે એટલે આ તમારે યાદ રાખી જ લેવાનું છે હવે આમાં આલ્ફા શું છે આમાં ઠીટા તો આપણને ખબર છે કે આપણે કોણાંક મેળવવાનો એ છે પણ આલ્ફા એ શું છે તો આલ્ફા શું છે એ આપણે જોઈએ તો અહીંયા આપણને શું મળ્યું કોસ ઠીટા બરાબર માઇનસ વન બાય ટુ મેળવ્યું અને સાઇન ઠીટા બરાબર માઇનસ રૂટ થ્રી બાય ટુ મેળ્યું બરાબર હવે આની આપણે અહીંયા જે માઇનસ આવ્યું એ નિશાની અત્યારે આપણે જોવાની નથી ખાલી આપણે શું લેવાનું છે વન બાય ટુ લેવાનું છે અને અહીંયાથી રૂટ થ્રી બાય ટુ લેવાનું નિશાની આપણે અત્યારે જોતા નથી તો નિશાની વગર આને આપણે અત્યારે આલ્ફા કહી દઈએ તો કોસ આલ્ફા બરાબર વન બાય ટુ માઇનસ આપણે નથી લીધું અને સાઈન આલ્ફા બરાબર માઇનસ નથી લીધું રૂટ થ્રી બાય ટુ આને આપણે આલ્ફા કીધું છે નિશાની જોયા વગર હવે કોસ આલ્ફા બરાબર વન બાય ટુ તો વન બાય ટુ ક્યારે થશે આલ્ફા બરાબર શું હશે ત્યારે વન બાય ટુ થશે તો અહીંયા જુઓ વન બાય ટુ ક્યારે થાય છે કોસની કિંમત જ્યારે પાય બાય થ્રી હોય ત્યારે અને એ જ રીતે અહીંયા રૂટ થ્રી બાય ટુ સાઈનની કિંમત ક્યારે થશે તો રીટ રૂટ થ્રી બાય ટુ એટલે કે પાય બાય થ્રી હોય ત્યારે એટલે બેમાંથી આલ્ફા સમાન જ આવશે કેટલો આવ્યો પાય બાય થ્રી એટલે કે આલ્ફા બરાબર પાય બાય થ્રી આવ્યું બરાબર હવે આપણે પણ મેળવવાનું છે ઠીટા આલ્ફા નથી મેળવવાનું આપણે ઠીટા મેળવવાનું છે તો આલ્ફા આપણને મેળવ્યું હવે આપણે જોઈએ હવે નિશાની જોવાની છે અહીંયા કોસ પણ માઇનસ સાઈન પણ માઇનસ તો બે માઇનસ એટલે કયા ચરણમાં આવે ત્રીજા ચરણમાં આવે બે માઇનસ આપણે જોયું તો પહેલાં ચરણમાં બે પ્લસ હોય બીજામાં માઇનસ પ્લસ ત્રીજામાં માઇનસ માઇનસ અને ચોથામાં પ્લસ માઇનસ તો બે માઇનસ એટલે કે ત્રીજા ચરણમાં હો ત્રીજા ચરણમાં ઠીટા શું છે તો ઠીટા બરાબર માઇનસ પાય પ્લસ આલ્ફા છે તો ઠીટા બરાબર માઇનસ પાય પ્લસ આલ્ફા આમાં જે આલ્ફા મેળવું છે આપણને કિંમત મૂકી દઈએ તો માઇનસ પાઈ પ્લસ આલ્ફા એટલે કે પાઈ બાય થ્રી આમાં આપણે ત્રણ લસા લઈ લઈએ તો છેદમાં ત્રણ અહીંયા ત્રણ ગુણાઈ જાય એટલે કે માઇનસ થ્રી પાય પ્લસ પાય હવે પાય માઇનસ થ્રી પાય એક પાયમાંથી ત્રણ પાય જાય તો માઇનસ બે પાય વધશે અને છેદમાં ત્રણ તો આપણને મળ્યું માઇનસ ટુ પાય બાય થ્રી તો આ થઈ ગયો કોણાંક ઝેડનો અને માનાંક મેળો તો બે બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ એમાં પણ આપણે માનાંક અને કોણાંક જ મેળવવાનો છે આગળના એક્ઝામ્પલની જેમ હો બીજામાં જો ઝેડ બરાબર આપેલું છે માઇનસ રૂટ થ્રી પ્લસ આઈ આને આપણે ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાવીએ તો એક્સ બરાબર આપણને મળશે માઇનસ રૂટ થ્રી અને વાય બરાબર મળશે આપણને એક હવે એનો માનાંક એટલે કે માનાંક ઝેડ બરાબર આર અને આર બરાબર સૂત્ર છે વર્ગમૂળમાં એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ બરાબર વર્ગમૂળમાં એક્સ એટલે કે માઇનસ વર્ગમૂળ થ્રીનો વર્ગ પ્લસ વાય એટલે કે એકનો વર્ગ વર્ગમૂળમાં માઇનસનો વર્ગ થશે પ્લસ વર્ગમૂળ અને વર્ગ એ બે કેન્સલ થશે એટલે કે ખાલી ત્રણ પ્લસ એકનો વર્ગ એક તો ત્રણ પ્લસ એક એટલે કે ચાર અને ચારનો વર્ગમૂળ મળશે બે તો આના માટે આપણે માનાંક મેળવ્યો બે હવે આપણે કોણાંક મેળવીએ તો આ એક્સ બરાબર આર કોસ અને y બરાબર આર સાઈન આમાં આપણે એક્સની કિંમત મૂકીએ તો એક્સ બરાબર છે માઇનસ વર્ગમૂળ થ્રી અને આર બરાબર આપણને બે મેળું અને કોસ વાય બરાબર એક બરાબર આર બરાબર બે મળ્યું સાઈન ઠીટા હવે આમાંથી કોષ અને સાઈનને સૂત્રનો કરતા બનાવીએ તો કોષ છીટા બરાબર શું મળશે તો આ બે છે અહીંયા છેદમાં આવશે એટલે કે માઇનસ વર્ગમૂળ ત્રણ છેદમાં બે એ જ રીતે સાઈન ઠીટા એટલે કે આ બે અહીંયા છેદમાં આવશે તો સાઈન ઠીટા બરાબર વન બાય ટુ એકના છેદમાં બે હવે આપણે આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું એ જ રીતે આપણે આલ્ફા માટે લઈ લેવાનું છે આ નિશાની નથી જોવાની અત્યારે તો કોસ આલ્ફા બરાબર રૂટ થ્રીના છેદમાં બે આ નિશાની આપણે અત્યારે માઇનસ જોતા નથી એ જ રીતે સાઈન આલ્ફા બરાબર વન બાય ટુ બરાબર હવે રૂટ થ્રી બાય ટુ કઈ કિંમત માટે થાય છે તો અહીંયા જુઓ રૂટ થ્રી બાય ટુ કોશની પાય બાય સિક્સ એટલે કે ત્રીસના ખૂણા માટે થાય છે પાય બાય સિક્સ માટે હવે સાઈનની કિંમત વન બાય ટુ ક્યારે થાય છે તો સાઈનની કિંમત પણ પાય બાય સિક્સ માટે જ થાય છે વન બાય ટુ તો બેમાંથી સરખો જ ખૂણો મળે એટલે કે આલ્ફા બરાબર પાઇ બાય સિક્સ પણ આપણે મેળવવાનું છે ઠીટા હવે ચરણ જોઈએ ચરણ કયું છે તો કોષ માઇનસ છે અને સાઈન પ્લસ છે કોષ એટલે કે આપણે યામ ગણવાનો સાઈન એટલે કે આપણે બીજો યામ ગણવાનો તો પેલોયામ એટલે કે એક્સયામ માઇનસ છે અને વાયમ પ્લસ છે તો એ કયું ચરણ થશે યામ માઇનસ અને વાયમ પ્લસ એટલે બીજું ચરણમાં થશે બીજા ચરણમાં એક્સ અહીંયા માઇનસ હોય અને વાય છે એ પ્લસ હોય એટલે બીજું ચરણ છે અને બીજા ચરણમાં ઠીટા બરાબર કેટલું આપેલું છે પાય માઈનસ આલ્ફા તો ઠીટા બરાબર પાય માઇનસ આલ્ફા આલ્ફા જે મેળવું એની કિંમત આપણે મૂકી દઈએ તો પાય માઇનસ આલ્ફા એટલે કે પાય બાય સિક્સ અહીંયા આપણે છ લસા લઈ લઈએ તો છ અહીંયા ગુણાઈ જાય એટલે કે છ પાય માઇનસ પાય છેદમાં છ પા માઇનસ પાય લઈ છમાંથી એક પાય જાય એટલે કે પાંચ પાયના છેદમાં છ તો આ મેળો એનો કોણાંક પાંચ પાયના છેદમાં છ અને એનો માનાંક મેળો બે